शक्तिपीठ अंबाजी में स्वच्छता अभियान ना धजाकरा, ठेर ठेर खबकती गंदगी। यात्राधाम अंबाजी खाते एक बाजू जिला वहीवटतंत्र द्वारा आगामी भादरवी पूनमना महामेला की तैयारी माटे आयोजन करवामां आवी रह्युं छे, तो बीजी तरफ समग्र अंबाजी में ठेर ठेर गंदगी खाबती जोवा मळी रही छे। श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट और यात्राधाम विकास बोर्ड द्वारा यात्राधाम अंबाजी ने स्वच्छ राखवा माटे करोड़ रुपयानो खर्चो करवामां आवी रह्यो छे। તેમ છતાં અંબાજીમાં દરેક વિસ્તારોમાં કચરાના ઢગલા, તૂટેલા રસ્તા અને ગટરની ચેમ્બરો ચોકઅપ જોવા મળી રહી છે। જો આવી જ પરિસ્થિતિ રહી તો ભદરવી પૂનમના મેળા દરમિયાન માઈ ભક્તોના મહેરામના ઉમટે, જ્યારે આવી નાકારગર પરિસ્થિતિને કારણે યાત્રિકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ જાગૃતિ નાગરિકોમાં સેવાઈ રહી છે। અંબાજીમાં બાલ મંદિરની આસપાસ વેપારીઓને પેશાબઘર માટે મોટી મુશ્કેલી ભોગવવી પડી રહી છે। ત્યાં બાલ મંદિરના પુસ્તકાલય શરૂ કરાયું છે। ત્યાં નાના મોટા જેન્ટ્સ ને લેડીઝોની અવર જવર રહે છે। ત્યાં લોકોને ઊભા રહીને શૌચ કરવું પડે છે। બીજી તરફ એક શૌચાલય છે જે ભાગ્યે જ સાફ થતું હોવાથી ઊભા રહેવાની જગ્યા પણ હોતી નથી, એટલી હદે ગંદકી જોવા મળતી હોય છે। પંચાયત કચેરીના પાછલા ભાગે ખુલ્લે આમ રોગચાળાને નિમંત્રણ અપાતું હોય છે, એટલી હદે રોજિંદી ગંદકી છે। માધ્યમિક શાળામાં જવાના રસ્તે આંગણવાડીની સામે જ જાહેર રોડ ઉપર ડમ્પિંગ બનાવેલું છે, તે નાના બાળકોને આસપાસના લોકો માટે ખતરો બની શકે છે। 8 નંબરના વિસ્તારમાં જવાના માર્ગ ઉપર એટલી હદે ગંદકી છે, ત્યાંથી નાક દબાવીને નીકળવું પડે છે। લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાંથી ચૂંટાયેલા દાતાના ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદ સભ્યને અંબાજીની મુલાકાત લેવાનો સમય મળતો નથી। કોઈક વખત VIP મહાનુભાવ આવે ત્યારે અંબાજીની ઉડતી મુલાકાત લેનારા દાતા ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદ સભ્યને કોઈ દિવસ અંબાજીનગરમાં ફરીને અંબાજીની પરિસ્થિતિનો અનુભવ કર્યો નથી કે લોકોને મળીને તેમની ફરિયાદ જાણી નથી। દાતાના ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદ સભ્યને અંબાજીના વિકાસ માટે તેમની ગ્રાન્ટમાંથી કેટલીક ગ્રાન્ટ ફાળવી એ બાબતે તેમણે અંબાજીના લોકોની જાન માટે જાહેર કરવો જરૂરી છે। ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા સમગ્ર અંબાજીના ગામોના સર્વે કરાવી અંબાજીમાં ઠેર ઠેર જોવા મળતી ગંદકીની સફાઈ કરવા માટે તેમજ તૂટેલા રસ્તાઓનું સમારકામ કરવા માટે અને ચોકઅપ થયેલી ગટરની ચેમ્બરોની સફાઈ કરાવવા માટે જવાબદાર તંત્રને કડક પગલે આદેશ કરે તેવું ગામ લોકોને ઈચ્છી રહ્યા છે।